સ્વાદના શોખીનો માટે દશેરાનો પર્વ એટલે ફાફડા જલેબીનો પર્વ। ગુજરાતી મેનુમાં ફાફડા જલેબીનું સ્થાન હર હંમેશ અવિચળ રહ્યું છે, પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગવા માટે આખું ગુજરાત ફરસાણના સ્ટોલ પર ઉમટી પડે છે। ત્યારે વાપીમાં દશેરા નિમિત્તે રજવાડીના સિંગ તેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી ખરીદવા લોકો દશેરા પર્વની પૂર્વ રાત્રિએ ઉમટી પડ્યા હતા। વાપીમાં દશેરા પર્વ નિમિત્તે સ્વાદિષ્ટ ફાફડા જલેબી માટે જાણીતા રજવાડી ફાફડા જલેબી બનાવતા જીતુભાઈએ કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી 4 દિવસ માટે સિંગ તેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનું વેચાણ કરવા સ્ટોલ ઉભો કર્યો છે, જ્યાં વાપીવાસીઓ દશેરા પર્વની પૂર્વ રાત્રિએ જ ફાફડા જલેબીની શ્યાફત માણવા પહોંચ્યા હતા। વાપીવાસીઓએ સ્થળ પર જ ગરમા ગરમ ફાફડા જલેબી આરોગ્યા હતા, તેમજ વહેલી સવારે સહપરિવાર સાથે પણ ફાફડા જલેબી ખાય તે માટે પાર્સલ પેકિંગ કરાવ્યા હતા। તમારું શું નામ છે, ક્યાંથી આવો છો? અજીતભાઈ જૈન, સૌરભ સોસાયટીમાં રહીએ છીએ, ત્યાંથી આવીએ છીએ। અત્યારે ગરબા જોઈને આવ્યા છે રોટરી ક્લબમાંથી। ખાસ કરીને કાલે દશેરા છે અને કાલે સવારમાં લોકો ફાફડા જલેબી લેવા જાય અને ખાય પણ છે। અમે કાયમે 9મીના દિવસે રાત્રે ગરબા કરીને પછી 12 થી 1 વાગ્યાની વચ્ચે કાયમ જલેબી ફાફડા ખાવા આવીએ છીએ। કાલે 10મીના દિવસે ખાય તે બીજી વાત છે, લેકિન કાયમ અમે રાત્રે ગરબા પતાવી 12 થી 1 વાગ્યાની વચ્ચે રાત્રે આવીને ખાઈએ ને એમાં બહુ ગરમ ગરમ મજા આવે છે। ખાસ કરીને જે જલેબી ફાફડાની વાત છે, પાર્સલ તમે લઈ જાઓ છો કઈ રીતે, ક્યાંથી? અમે અહીંયા ખાઈએ પણ છીએ અને ઘરના માટે પાર્સલ પણ લઈ જઈએ છીએ, અત્યારે અમે પાર્સલ પેક કરાવી લઈએ છીએ। એ અમારું મેઇન તો ખાસિયત એવી છે કે અમે ખાલી 6 દિવસ માટે જ આ ફાફડા જલેબીનો પ્રોગ્રામ કરીએ છીએ, અને મને પહેલેલો શોખ છે કે પબ્લિકને સારી વસ્તુ ખવડાવવાનો, અને જે ખવડાવવું છે ક્લાસ 1 ક્વોલિટીની વસ્તુ જ ખવડાવું છું, પ્યોર દેશી ઘીમાં જલેબી અને પ્યોર સિંગ તેલમાં ફાફડા, અને મરચા ચટણી બધું રાજકોટથી કાચો મટીરિયલ મંગાવી અને અહીંયા હું રો મટીરિયલ તૈયાર કરી અને એની આઈટમ બનાવું છું। દશેરા કાલે છે અને જનરલી કાલે સવારમાં લોકો જે ફાફડા જલેબી બનાવતા હોય છે, તમે અહીંયા રાતથી તમે બનાવી રહ્યા છો, કેવી ગરાગી છે, કઈ રીતનો માહોલ છે? રાતની જે ગરાગી છે એ અમારું જે લાઈવ વેચાણ છે એ અમારો સ્ટોક થતો જ નથી, એકચ્યુઅલી જે વસ્તુ બનાવી છે એ કરંટમાં જ વેચાણ થઈ જાય છે, અને સ્ટોક થાય એવી પોઝિશન જ નથી આ વર્ષે, કારણ કે કોરોનાના 2 વર્ષ જે અમે બંધ રાખેલું તો પબ્લિકને તકલીફ ઘણી પડેલી, કસ્ટમરોને બહુ પ્રોબ્લેમ હતો, તો હવે અત્યારે શું છે કે પ્રોબ્લેમ નથી કરી, અને બહુ સારો રિસ્પોન્સ છે પબ્લિકનો બી। આપણું જે બ્રાન્ડ છે એ કઈ છે અને કઈ રીતે એ વેચાય છે? આપણી બ્રાન્ડ છે રજવાડી આઈસ્ક્રીમ, પહેલાં હતું એ અત્યારે આપણે ક્લોઝ કરેલું છે, એની જગ્યાએ આપણે રજવાડી ફાફડા અને રજવાડી જલેબી। કેટલો ચણાનો લોટ લાવો છો, તેલ લાવો છો, ઘી લાવો છો, ક્યાંથી લાવો છો? જો પહેલાં તેલ તો અમારું સિંગ તેલ આવે છે, એ કેશોદથી આવે છે, કનૈયા ઓઇલ મિલનું, ઘી આવે છે શ્રદ્ધા ડેરીનું, જે દમણમાં આપણે ફેક્ટરી છે, બહુ મોટું મેન્યુફેક્ચર છે શ્રદ્ધા ડેરીનું, એટલે ઘી ટોટલી ત્યાંથી આવે છે। લોટ છે ઓસ્કાર ગ્રેડ 1, જે બહુ મોટી કંપની ISI માર્કાની છે અને બહુ મોટી કંપની છે રાજકોટમાં, અને એનું 30 કિલોનું પેકિંગ આવે છે ઓસ્કાર ગ્રેડ 1, અને ચણાના લોટમાં મોંઘામાં મોંઘી વસ્તુ આ જ છે। હાલમાં અત્યારે આપણો જે ભાવ છે એ જલેબી ફાફડાનો શું ભાવ છે, કેટલા વેચાય છે? અત્યારે અમારો ફાફડાનો ભાવ છે 520 રૂપિયા 1 કિલો, 500નું અમે પેકિંગ આપી છીએ, 1 કિલોનું હાથે પેકિંગ નથી આપતા, કારણ કે અમે જે બોક્સમાં ભરી છીએ એ ફ્રૂટ ગ્રેડ બોક્સ છે, આ ફ્રૂટ ગ્રેડ બોક્સમાં કોઈ જાતનું તેલ ચડતું નથી, અને સ્મેલ 1 મહિના સુધી 30 દિવસ સુધી કોઈ ચાર્જ ફરક પડતો નથી। બીજા નંબરમાં આ ચટણી છે અમારી, આ ચટણી જે તમે ઊંધી રાખો એરટાઈટ થઈ ગઈ, આની અંદર કોઈ જાતની જીવાત કે કોઈ જાતનું કાંઈ આવે નહીં, ગમે એમ તમે રખડાવો ગમે એમ કરો, પણ આ એરટાઈટ થઈ જાય છે। આ ડબ્બી અમને 10 રૂપિયાની પડે છે, અમે પબ્લિકને આ ચટણી ભરીને ફ્રીમાં આપી છીએ। ત્રીજા નંબરમાં આ જલેબી છે, જલેબીમાં અમે એવું કરી